પંચમહાલ મહીસાગર જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ કાર્યક્રમ ગોધરા ખાતે યોજવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લા પ્રભારી અને રાજ્ય જળ સંપત્તિ મંત્રી નાનુભાઈ વાણાણીના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યમંત્રી ચીમનભાઈ સાપરિયા, જયેન્દ્રસિંહ પરમાર, વલ્લભ વગાસિયા, બાબુભાઈ પટેલ, સાંસદો, ધારાસભ્યો સહિત જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એક દિવસીય સેમિનાર અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 13 જેટલા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા 25,000 જેટલા આમંત્રિતો માટે પીવા માટેના પાણી સહિત ગુણવત્તા ચકાસણી સાથેના ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્વચ્છતા અભિયાનના સંદેશા દર્શાવતા ખાસ પ્રકારના બેનરો સાથે ના ડસ્ટબિનો મૂકવામાં આવ્યા હતા. બસથી લઈ સભા સ્થળ સુધી સ્વચ્છતા જળવાય તે પ્રકારનું સુંદર આયોજન જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 550 ફૂડ પેકેટ, 1,31,375 પાણીના પાઉચ અને તમામને જિલ્લા કલેક્ટર SK લાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ આવનારા તમામ ખેડૂતોમાં એક જાગૃતિ કેળવાય તો એસટી બસની અંદર આવી રીતનું ડસ્ટબિન મૂકવામાં આવનાર છે. ડસ્ટબિનની અંદર તમામ જે ખેડૂતો છે બસમાં આવનારા એ નાસ્તો અને પાઉચ જે પ્લાસ્ટિકના છે એ અન્ય કચરો આની અંદર નાખશે. એક જાગૃતિનો એક સંદેશો, એટલે કે સ્વચ્છતા આપણો સંસ્કાર બને, સ્વચ્છતા આપણો સ્વભાવ બને, એ પ્રચાર પ્રસાર સાથે ભારતના માનનીય વડાપ્રધાન શ્રીનો જે સંકલ્પ છે, દ્રઢ નિર્ધાર છે અને તમામ રૂટોમાં આવનાર તમામ ખેડૂતોને ફૂડ પેકેટ મળી રહે અને સુચારુ રૂપે આ સ્વચ્છતાનો સંદેશ પણ પહોંચી રહે એ માટે જિલ્લા વહીવટી તંત્રનો આ પ્રયાસ છે. સબ કુછ તેરા ના કુછ મેરા, ચાલો આપણે સૌ સ્વચ્છ અને સ્વસ્થ પંચમહાલનું નિર્માણ કરીએ. સિરાજ જરગાલનો રિપોર્ટ, ગોધરા.